નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો બુલેટિન સમાચાર. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. મોદી સરકારમાં નામ બદલવાનો સિલસિલો યથાવત. 2014 બાદથી ગાંધી નહેરુ પરિવારના નામે ચાલતી 5 યોજનાના નામ બદલાયા. ટોક્યો ઓલિમ્પિક્સમાં છેલ્લા દિવસની રમતમાં અદિતિ ટોપ 4માં યથાવત. રિયોમાં 41માં નંબરે રહી હતી. શનિવારે ચોથા દિવસ અદિતિ માટે ઉતાર ચઢાવથી ભરેલો રહ્યો. સ્કૂલો શરૂ થતા બાળકોને જોખમ. કોવિડ કોર કમિટીના સભ્ય ડોક્ટર પાર્થિવ મહેતાની ચેતવણી. ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ આશા નથી. પાણીના અભાવે ખેડૂતોના પાકને નુકસાનની શક્યતાઓ. અમદાવાદમાં ગરમી વધશે. ગુજરાત દેશમાં 7મા ક્રમે. કોરોના કાળમાં આર્થિક અડચણો વચ્ચે રાજ્યમાં નવી 10,192 કંપની રજીસ્ટર. દેશમાં 1.91 લાખ કંપનીઓ શરૂ થઈ. કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની કમર ભાંગી પડી હતી. મોહરમ, ઈદ સહિતના પર્વમાં કોઈ પણ પ્રકારનો ધંધો થયો ન હતો. વેપારીઓએ ક્યાંક ને ક્યાંક દિવાળી પર્વ સુધીની આશા છોડી દીધી હતી. જોકે આ વચ્ચે એક આશાનું કિરણ વેપારીઓ માટે જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના આડીના પર્વને લઈને ખરીદી નીકળી છે. તેલંગાણા, આંધ્રપ્રદેશના વેપારીઓ 5,000 થી લઈ 10 લાખ સાડીઓના ઓર્ડર સુરતના વેપારીઓને આપી ચૂક્યા છે. જેના કારણે સુરત કાપડ ઉદ્યોગને મોટી રાહત મળી છે. જે દુકાનોમાં વેપારીઓ જોવા મળતા ન હતા ત્યાં વેપારીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કારીગરો મોટા પાર્સલો પેક કરતા પણ નજરે ચડી રહ્યા છે. કોરોનાના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી વેપાર ધંધાની અવદશા થઈ છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. કેટલાક એવા પણ વેપારીઓ છે જેઓ આ ધંધો છોડી અન્ય ધંધા તરફ વળ્યા છે. ક્યાંક ને ક્યાંક વેપારીઓએ ખરીદીની આશા છોડી દીધી હતી. જોકે આ વચ્ચે તેમના માટે આશાનું કિરણ જોવા મળ્યું છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં 1 માસ સુધી ઉજવવામાં આવતા આડીની સિઝનને લઈને કાપડ ઉદ્યોગમાં ખરીદી નીકળી છે. લગભગ 1 વર્ષ બાદ સુરતના કાપડ માર્કેટમાં હલચલ જોવા મળી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ખાસ કરીને હૈદરાબાદના વેપારીઓ જથ્થામાં ઓર્ડર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી અને રૂબરૂ આવીને સુરતના સાડીના વેપારીઓને દક્ષિણ ભારતના વેપારી ઓર્ડર આપતા થયા છે. કોરોનામાં લોકડાઉનના કારણે જે સાડીનો જથ્થો એક પ્રકારે સીઝ થઈ ગયો હતો તે પણ હવે આડીની ડિમાન્ડના કારણે નીકળવા લાગ્યો છે. રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટ પણ ફિઝિકલી હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે તમામ લોકોને કોર્ટ પરિસરમાં કોરોના નિયમોને ફરજિયાત પાલન કરવું પડશે. હાઈકોર્ટમાં આ નિર્ણયથી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાઈકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે. હાઈકોર્ટમાં હિયરિંગનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું, જે એક ઐતિહાસિક પગલું ગણાઈ રહ્યું છે. ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે હાઈકોર્ટની સુનાવણીનું લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે. જો કે કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાના કારણે વકીલોની આર્થિક સ્થિતિ ખસ્તા થઈ હતી, જેના કારણે વકીલો દ્વારા લાંબા સમયથી કોર્ટમાં ફિઝિકલ હિયરિંગની માંગ કરવામાં આવી રહી હતી. જો કે હવે હાઈકોર્ટે ફિઝિકલ હિયરિંગ શરૂ કર્યું છે. બીજી લહેર બાદ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી હતી, જેને ધ્યાને રાખીને હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો. ગુજરાત એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટના ગેટની બહાર ધરણા પણ કર્યા હતા. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતથી હાલ સામાન્ય લોકોને રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો. આજે શનિવારે એટલે કે 7 ઓગસ્ટે ભાવમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલની કિંમત છેલ્લા 16 દિવસથી જેમની તેમ છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. નોંધનીય છે કે ગત 1 સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 વાગે બદલાય છે.
सवारे 6 વાગ્યાથી નવો ભાવ લાગુ થાય છે। પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે। વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે। ગુજરાતના મુખ્ય 4 શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ, અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લિટર। દેશમાં વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ડરાવના સમાચાર સામે આવ્યા છે। નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિયન્ટના 30 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે। શુક્રવારે નાસિક જિલ્લા હોસ્પિટલે જાણકારી આપી કે શુક્રવારે નાસિકમાં ઓછામાં ઓછા 30 દર્દી ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે। મહત્વનું છે કે ડેલ્ટાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે। હોસ્પિટલના સર્જન ડોક્ટર કિશોર શ્રીનિવાસવે કહ્યું કે નાસિકમાં ડેલ્ટા વેરિયન્ટથી 30 લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 28 દર્દી ગ્રામીણ વિસ્તારના છે, જ્યારે 2 દર્દી ગંગાપુર અને સાદિકનગરના છે। તેમાંથી ઘણા દર્દી સિન્ના, યેઓલા, નંદગામ, નિફાડ વગેરેના છે। તેમના તે પણ કહ્યું કે સેમ્પલને નિઝોમ અનુક્રમણ માટે પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ બધા સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ આવ્યા છે। છોટાઉદેપુર ફતેપુરા સાયન્સ સિટી સોસાયટીમાં રહેતા એડવોકેટ મયુરીબેન ઠાકોરની ઘરની પાછળના ભાગે એક મોટો સાપ દેખા દેતા તેઓએ આ અંગે સોસાયટીના અન્ય લોકોને જાણ કરતા આખી સોસાયટીમાં 10 ફૂટ લાંબો સાપને જોઈ તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો। મયુરીબેન ઠાકોરે આ અંગે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરાતા વન વિભાગે સાપ પકડી જંગલમાં છોડી દેવાનું કામ કરતા ચિનુભાઈનો કોન્ટેક્ટ નંબર આપતા મયુરીબેને ચિનુભાઈનો સંપર્ક કરતા ચિનુભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહામહેનતે ઘરના વાડામાં કાટમાળ નીચે ભરાઈ ગયેલા 10 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરી ડબ્બામાં બંધ કરી જંગલમાં છોડવામાં આવ્યો હતો। સાયન્સ સિટી સોસાયટીના રહીશોએ હાશકારો પણ અનુભવ્યો। હવે હું સાયન્સ સિટી સોસાયટીમાં રહું છું ફતેપુરા। મારા ઘરના આંગણામાં પાછળના વાડામાં એક મોટો સાપ ભરાઈ ગયેલો। ફોરેસ્ટ ખાતાવાળા ઓફિસમાં અમે ફોન કરેલો, નગરપાલિકામાં પણ ફોન કર્યો હતો અને તેના દ્વારા ચિનુભાઈ આવ્યા હતા સાપ પકડવા માટે અને એમને પકડી લીધો છે અમારી સોસાયટીવાળા અને અમે પણ બહુ ખૂબ જ ગભરાઈ ગયા હતા, પણ ફોન દ્વારા ચિનુભાઈ આવી ગયા હતા અને પકડી લીધો છે। હવે એમને જંગલમાં છોડી દેશે અને અમને હસકારો થયો, હવે એમને પકડી ગયા છે। એમનો ખૂબ ખૂબ આભાર। આજે અમે બહુ જ બીતા હતા, બહુ જ મોટો સાપ હતો અને સોસાયટીવાળા બધાએ ગભરાઈ ગયા હતા। ડભોઈથી રાજપીપળા જવાના સ્ટેટ હાઈવે માર્ગ પર આવેલ સેગવા ચોકડી પાસેથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે, જેના કારણે આ માર્ગ રાત દિવસ વાહનોથી ધમધમે છે। ત્યારે ડભોઈથી રાજપીપળા જવાના માર્ગ પર આવેલા સેગવા ચોકડી પાસે માર્ગની બિલકુલ બાજુમાં આશરે 1.5 વર્ષથી એક મસમોટો ખાડો પડ્યો છે। આ ખાડાના કારણે અનેકવાર નાના મોટા અકસ્માત પણ બનવા પામ્યા છે, જેને લઈ વાહન ચાલકો આ ખાડાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામજનો દ્વારા માર્ગની બિલકુલ બાજુમાં પડેલા ખાડાને દૂર કરવાની કામગીરી કરવા માટે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી છે, પરંતુ માર્ગ મકાન વિભાગ જાણે કુંભકરણ નિંદ્રામાં પહોંચી ગયું હોય તેમ આજ દિન સુધી ખાડો દૂર કરવાની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। સેગવા ચોકડી પાસે માર્ગની બિલકુલ બાજુનો ખાડો વહેલી તકે દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે। આજે બાજુમાં રોડની બાજુમાં 1 વર્ષથી ખાડો છે અને આ રોડ છે તે સેગવા, સિનોર, સાટલી, પોઈચા, અમદાવાદ, આણંદ એટલું બધું ટ્રાફિક રવિવારે પણ રહે છે। બાજુમાં અમે એક દવાખાનું રાકેશભાઈ પટેલ ડૉક્ટરનું આવેલું છે, ત્યાં બી પેશન્ટ બહુ આવે છે અને આ રોડ નિષ્કાળજીથી એક્સિડન્ટ થવાનો ભય છે અને 1 વર્ષથી આવોનાવો ખાડો પડી રહ્યો છે। તંત્રની 2 દરકારની રીતે ખાડો પૂરાતો નથી, તો તંત્ર એ જોઈ અને વહેલી તકે એ ખાડો જલ્દી પૂરી દે એ અમારી આ ગ્રામજનોની માંગ છે। તો આ હતા આજના બુલેટિન સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।